થરાદની ગાયત્રી ગૌશાળામાં અધિક માસ નિમિત્તે ભક્તિની રમઝટ જામી હતી. આ ઉપરાંત આજુબાજુના ધાર્મિક તીર્થ ક્ષેત્રોના પ્રવાસનું પણ આયોજન કરાયું હતું. ભગત બાપુ, નવાધા ભક્તિ રસ અને નાની બાઈના ધાર્મિક કાર્યક્રમમાં અનેક બોધપાદના દ્રષ્ટાંતો સાથે તથા અમદાવાદ રહેતા જમડા ગામના નરેન્દ્રભાઈ રઘુનાથ શાસ્ત્રી પોતાના પુત્ર ઋષભ દવેની તબલાના તાલની રંગતના સત્વારે ભજન સંતવાણીની રમઝાટ મચાવી પોતાના કંઠના કામણપાત્રી ભક્તિરસ પીરસાયો હતો. અધિક માસમાં અનેક લોકોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો છે અને તમામે તમામ સોશિયલ ડિસ્ટન્સ સાથે આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા આગળ તપસ્વીઓને રાખીને અને તપશ્ચર્યા ચાલી રહી છે પુરુષોત્તમ ભગવાનની, અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી અમે લોકડાઉનના નિયમો પાલન કરીને ચાલી રહ્યા છીએ અને જૂજ સંખ્યામાં જ અત્યારે કામ કરી રહ્યા છે. ઘણા બધાની ઈચ્છા હતી આવવાની, પણ લોકડાઉનના કારણે બહુ સંખ્યા ભેગી ન કરાય એ હેતુથી ધાર્મિક કાર્યક્રમોમાં 100થી ઓછી સંખ્યા રાખવી જોઈએ એ નિયમ પાળી અને અત્યારે અમે 56 જણા તપશ્ચર્યા કરી રહ્યા છીએ ગૌશાળાની અંદર, અને એ બધા સારી રીતે સ્વસ્થ રીતે પોતાનું કામ કરી રહ્યા છે. અને શુક્રવારે 25 તારીખે અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ શરૂ થશે અને જે પૂનમ સુધી ચાલશે, નોમથી પૂનમ સુધી અહીંયા ભાગવત સપ્તાહ થશે, અને ત્યારબાદ કૃષ્ણ પક્ષની અંદર રામાયણ કથા થશે. ભાગવત સપ્તાહ જે છે એ ભાગવત સપ્તાહ હરીશભાઈ શાસ્ત્રી કારેલીવાળા કરશે, અને રામાયણ કથા જે છે એ હિરેનભાઈ શાસ્ત્રી થરાદવાળા આ બંને મહાનુભાવ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે. દરરોજ રાત્રે નવદા ભક્તિનો કાર્યક્રમ ચાલે છે, એમાં ભરતભાઈ ભગત બાપુ દ્વારા અત્યારે આપણને કથાનો રસપાન કરાવી રહ્યા છે. આગળ જતાં નાનુભાઈનો માયરો એ પણ એક પ્રસંગ લેવાનો છે 3 દિવસનો, એ પણ સંધ્યાકાળે રાત્રિના સમયે રાખીશું.